કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું શિલ્પા, શિલ્પાસ કિચન રેસિપીઝમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ઘરે અચાનક જ મહેમાન આવી જાય અને ઘરમાં બીજું કોઈ શાક ન હોય ત્યારે ફટાફટ બની જાય તેવું આ ચટાકેદાર રસાવાળું આખા બટેટાનું શાક જો આ રીતે બનાવીશું તો તે ફટાફટ તો બની જશે, સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ બનશે. તો છેલ્લે સુધી જોજો. મિત્રો, આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે તમે વિડીયો જોયા પછી જો વિડીયો તમને ગમે તો લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં અહીંયા મેં બેબી પોટેટો લીધા છે, જે નાની નાની બટેટી આવે છે એ જ. હવે આ બટેટી મેં છાલ કાઢી લીધી છે અને એને આ રીતે પાણીમાં જ રાખી જેથી એ કાળી ના પડી જાય. અને આ રીતે કાંટા ચમચીથી કાણા કરી લઈશું, આખી બટેટીમાં કાણા કરી લઈશું. હવે કાણા કરવાનું કારણ એ છે કે બટેટીમાં આપણે જે રસો બનાવીશું એ ઊંડે સુધી જશે અને આપણી બટેટી પણ ખૂબ જ ટેસ્ટી બનશે. એનો જે રસાંગ હોય એ બધો બટેટીમાં ચડી જશે અને ખૂબ જ ટેસ્ટી બનશે. તો હવે એ જે બટેટી છે એને આપણે થોડા એવા તેલમાં સાતડી લઈશું. આપણે તેલમાં તળવાની નથી, પરંતુ થોડું તેલ નાખી અને એની અંદર આપણે સાતડવાની છે. આપણે આ રીતે બધી જ બટેટી નાખી દઈશું અને આ બટેટી સતડાય છે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ કે બીજા ગેસ ઉપર આપણે કૂકર મૂકી અને એની અંદર તમે કેટલી બટેટી લીધી છે એના પ્રમાણમાં આપણે તેલ નાખી દઈશું. આપણે રસાદાર બટેટાનું શાક બનાવવાનું છે એટલા માટે એમાં તેલનું પ્રમાણ થોડું એવું વધારે રાખવાનું છે. એટલે હવે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર અડધી ચમચી જીરું, અડધી ચમચી વરિયાળી અને થોડી એવી હિંગ, ત્યારને પછી મીઠા લીમડાના પાન, એનો આપણે વઘાર કરીશું. વઘાર થઈ જાય એટલે એની અંદર આપણે ડુંગળી નાખીશું. મિત્રો, અહીંયા મેં 5 ડુંગળીના આ રીતે મીડિયમ સાઇઝના કટકા કરી લીધા છે. થોડા એવા મોટા જ કટકા રાખવાના છે કારણ કે આપણે ફટાફટ બનાવવું છે. તો મોટા કટકા કરીશું તો ફટાફટ કટકા થઈ જશે અને ગોલ્ડન બ્રાઉન થાય કે લાઇટ પિંક કલરની થાય ત્યાં સુધી આપણે એને સાતડવાની છે. જુઓ, સેજ લાઇટ પિંક કલરની થઈ ગઈ છે અને હવે આપણે એની અંદર મસાલા કરવાના છે. તો મસાલા આપણે કઈ રીતે કરીશું એની પણ સરસ એક ટ્રીક છે. જુઓ, આ રીતે ડુંગળીને સાઈડમાં કરી લઈશું અને વચ્ચે જે તેલ આવે એની અંદર આપણે 1 ચમચી આદું અને લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું. મિત્રો, આ રીતે જો આદું અને લસણ મરચાંની પેસ્ટ નાખીશું અને જે વચમાં તેલ આવે એની અંદર સાતડી લઈશું તો એ આદું અને લસણ અને મરચું એ બધી વસ્તુ કાચી નહીં લાગે, એ પણ સરસ પાકી જશે અને એનો ટેસ્ટ વધારે સારો આવે છે. ત્યાર પછી એને બરાબર રીતે હલાવી લઈશું. મિત્રો, ઘણીવાર મસાલા પાકતા નથી હોતા તો એના લીધે પણ ટેસ્ટ ચેન્જ થઈ જતો હોય છે. તો આપણે મસાલાને પકાવવામાં પણ ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી એની અંદર હળદર નાખી દઈશું. હળદરને પણ આ રીતે તેલમાં ચોળવી લઈશું, પકાવી લઈશું. ત્યાર પછી એની અંદર આપણે પ્રમાણસર તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર અને ધાણા જીરું બંને નાખીશું. આપણે લસણ મરચાંની પેસ્ટ નાખી છે એટલે અત્યારે હું મરચું થોડું ઓછું નાખું છું. પ્લસ ડુંગળી હોય છે એટલે ડુંગળીની તીખાસ હોય છે તો એના લીધે આપણે તમે કેટલું મરચું નાખવું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. જો તમે વધુ સ્પાઇસી ખાતા હોય તો તમે વધારે મરચું એડ કરી શકો છો. ત્યાર પછી આપણે ટમેટાં નાખીશું. અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે, બહુ મોટા પણ નહીં અને સાવ નાના પણ નહીં, અને એના મોટા મોટા કટકા કરી લીધા છે. મોટા કટકા કરવાથી આપણો ટાઈમ થોડો બચી જાય છે અને આપણે જ્યારે ઉતાવળ હોય ત્યારે ફટાફટ થઈ જાય છે. આ રીતે ટમેટાને પણ હલાવી લઈશું અને વચ્ચે વચ્ચે આપણી બટેટી પાકે છે એને પણ હલાવતા રહેવાનું છે. સાતડાય છે એને પણ વચ્ચે વચ્ચે જરૂર પ્રમાણે, કારણ કે એ પણ આપણે ધીમા ગેસે સાતડવાની છે. હવે જરૂર પ્રમાણે આપણે મીઠું અને સેજ જ એવી ખાંડ નાખીશું. ખાંડ એ ખટાશ અને ખારસને બેલેન્સ કરવામાં મદદરૂપ થાય છે, તો થોડી એવી ખાંડ જરૂર નાખવાની. હવે 10-15 મિનિટ સુધી એને પકાવવાનું છે અને પાકી જાય. જુઓ તમે, આ રીતે સરસ જે આપણા ટમેટાં છે એકદમ ગળી ગયા છે, સરસ પાકી ગયું છે. અને ત્યાર પછી આપણે એને મિક્સર જારમાં ડાયરેક્ટ જ ગ્રેવી બનાવી લઈશું. આ રીતે આપણે ઉતાવળ હોય તો ફટાફટ જ આ રીતે ગ્રેવી બનાવી લેવાની ગરમ ગરમમાં જ, અને જો તમારે ઉતાવળ ન હોય તો થોડું ઠંડુ થાય
ત્યાર પછી તમે ગ્રેવી બનાવી શકો છો. મિક્સર જારમાં લઈ અને આની ગ્રેવી બનાવી લીધી છે. હવે આ ગ્રેવીને આપણે જે કુકરમાં ગ્રેવી બનાવી હતી સાંતળ્યું હતું બધું એમાં જ ફરીથી એડ કરી દઈશું, એટલે જેનાથી આપણા વાસણ પણ ઓછા થાય. આની અંદર જ આપણે બધી ગ્રેવી નાખી દઈશું. હવે આપણી આ ગ્રેવી બની ગઈ છે ત્યાં સુધીમાં આપણા જે બટેટા હતા તે સાંતળવા મૂકેલા હતા એ પણ સતળાઈ જવા જ આવ્યા છે, એ પણ હમણાં આપણે ચેક કરી લઈશું. પરંતુ એની પહેલાં આપણે ગ્રેવીની અંદર 2 ચમચા મોળું દહીં નાખીશું. મિત્રો, મોળું દહીં હશે ને તો શાક ખૂબ જ ટેસ્ટી બનશે, કારણ કે જો ખટાશને લીધે વધારે ખાટું દહીં હશે તો આપણું શાક પણ ખાટું થઈ જશે. એટલે આની અંદર સાવ મોળું દહીં હોય ને એવું જ નાખવાનું છે, 2 ચમચા નાખીશું. અને જે ગ્રેવીવાળો વાટકો હતો એમાં સેજ એવું પાણી નાખી અને ગ્રેવી ધોઈ અને એ પણ એની અંદર એડ કરી દઈશું. ત્યાર પછી હવે આપણે જોઈ લઈએ કે આપણી બટેટી સતળાઈ ગઈ છે કે નહીં. જુઓ તમે, એકદમ સરસ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જશે. આ રીતે ગોલ્ડન કલરની જ થવી જોઈએ, જેથી જે બટેટી છે અંદર સુધી પાકી ગઈ હશે અને જ્યારે આપણે એમને કુકરમાં નાખીશું ત્યારે પણ એ ફટાફટ પાકી જશે, જરાય વાર નહીં લાગે. અને સાતડેલી જે બટેટીનો ટેસ્ટ વધારે સારો આવે છે જે કાચી બટેટી હોય છે એના કરતાં સાતડેલી બટેટીનો. આપણે બટેટી નાખીએ એ પહેલાં થોડો ગરમ મસાલો અને કોથમીર આપણે એની અંદર એડ કરી દઈએ અને ત્યાર પછી આપણે જેટલી બટેટી હતી એ બધી જ બટેટી એની અંદર નાખી દઈશું. મિત્રો, હજી એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાનું છે, એના લીધે આપણી જે બટેટીનું જે રસાવાળું શાક છે ખૂબ જ ટેસ્ટી બનશે. અને એ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ શું છે? મેથી. મિત્રો, અત્યારે મારી પાસે લીલી મેથી છે. જો તમારી પાસે લીલી મેથી ના હોય તો તમે સૂકી એટલે કે કસૂરી મેથી પણ નાખી શકો છો, બેમાંથી કોઈ પણ, પરંતુ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે આને આપણે કૂકરને બંધ કરી અને લગભગ 10-15 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર પાકવા દઈશું. અને જુઓ તમે, આ રીતે આપણી બટેટી સરસ પાકી ગઈ છે. ચમચીથી આ રીતે આસાનીથી તૂટી જાય છે એટલે સમજી લેવાનું કે આપણી બટેટી સરસ પાકી ગઈ છે. અને બટેટીની અંદર આપણે કાંટા ચમચીથી કાણા કરેલા હતા એટલે બટેટી પાકવામાં પણ ફટાફટ થઈ જશે અને રસ્તો જે છે એ પણ એની અંદર ચડવાથી આપણી બટેટી ખૂબ જ ટેસ્ટી પણ બનશે. મિત્રો, તમારી એક લાઇકથી મને નવા નવા વધારે ને વધારે વિડીયો બનાવવા માટેનો ઉત્સાહ વધતો જાય છે. અને તમારા સુધી પહોંચાડવાની જે આ મારી મહેનત છે એ તમને ગમી હોય તો એક લાઇક જરૂર કરજો. મિત્રો, તમે આખી બટેટીનું શાક કઈ રીતે બનાવો છો, આ રીતે ક્યારેય બનાવ્યું છે કે નહીં બનાવ્યું એ મને કહેજો. મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર કહેજો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ.